દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર એવી ઘટના બની છે કે જેના કારણે સમગ્ર દેશના લોકો રોષે ભરાયા છે. ત્યારે આ ઘટનાને લઈ સમગ્ર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લાના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં પાંથાવાડા ગામે દિલ્હીમાં બનેલી ઘટના બાબતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તેમજ દોષીઓને સજા મળે તે માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 ઓગસ્ટના રોજ દિલ્હી કેન્ટ વિસ્તાર પાસે નાજુના નંગલ ગામમાં પૂજારી અને સ્મશાન ભૂમિના 3 કર્મચારીઓ દ્વારા કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યા બાદ 9 વર્ષની બાળકીની હત્યા કરવામાં આવી હતી. સગીર બાળકીની માતાના નિવેદનના આધારે દિલ્હી પોલીસે 4 આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે રવિવારના 1 ઓગસ્ટના રોજ તેની પુત્રી પર તેની સંમતિ વિના બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરવામાં આવી હતી. તેમજ હત્યા બાદ પુરાવાને નષ્ટ કરવાના ઈરાદાથી અગ્નિસંસ્કાર પણ કરી દીધો હતો. જો કે ઘટના બાદ પોલીસે સ્મશાન ભૂમિના પૂજારી રાધેશ્યામ અને 3 કર્મચારીઓ કે જેમાં સલીમ લક્ષ્મીનારાયણ અને કુલદીપની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા છે. ત્યારે દુષ્કર્મનો શિકાર બનેલી મૃતક બાળકી અને તેના પરિવારને ન્યાય મળે તેવા ઉદ્દેશ્યથી પાંથાવાડાના યુવાનો આગળ આવ્યા છે અને દુષ્કર્મને અંજામ આપનાર આરોપીઓને ફાંસીની સજા મળે તે માટે સરકારને અપીલ કરવામાં આવી રહી છે. દિલ્હીમાં બનેલી આ ઘટનાને પગલે પાંથાવાડાના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મૌન રેલીનું આયોજન પણ કરાયું હતું. આજથી 9 દિવસ અગાઉ 1 તારીખના દિલ્હીના કાંતનું ન્યૂઝ છે નાંગલ ગામે, કે જેમાં એક 9 વર્ષની નાનકડી બાળકી છે જે સાંજના 7:30 થી 8 વાગ્યાના સુમારે ઠંડુ પાણી લેવા માટે સ્મશાન ઘાટની અંદર જાય છે, પણ એને ખબર નથી હોતી કે એ જ રાત એની આખરી રાત બની જશે. જ્યારે તે અંદર જાય છે પાણી લેવા માટે ત્યારે અંદરથી એક મંદિરનો પૂજારી અને બીજા 3 થી 4 જણ ભેગા મળી એ બાળકીને ઉપર રેપ કરે છે અને એને જીવતી સળગાવી દેવામાં આવે છે. જ્યારે 9:30 સુધી બાળકી ઘરે પરત પડતી નથી અને એની માતાને કોઈક જાણ કરે છે ત્યારે તે દોડતા અંદર જાય છે. ત્યારે તે જુઓ છે કે પોતાની બાળકીની લાશ સળગી રહ્યો છે અને જે મંદિરનો પૂજારી છે તે કહે છે કે બાળકીને કરંટ લાગ્યો છે અને એના કારણે એનું મોત નીપજ્યું છે અને અમે આને અંતિમ દાહ આપ્યો છે. તો આ તે કઈ રીતની પ્રવૃત્તિ છે કે એક નાનકડી બાળકીને એના માતા પિતાની મંજૂરી વિના જ એને સળગાવી દેવામાં આવી અને એના પછી જ્યારે ખબર પડે છે કે બાળકીનો રેપ કરવામાં આવે છે છતાં એના પછી બાળકીને આ લોકો મારી નાખે છે અને સળગાવી દે છે, ત્યારે અમારી સમાજ પ્રત્યે વારે ઘડીએ આ લોકો કઈ થોડાક સમય અગાઉ હાથરસની જે ઘટના બની હતી એના ઉપરથી ઇન્સ્પાયર થઈને આ લોકો ફરીથી આવી ઘટના બની છે અને વારે ઘડીએ આવા કિસ્સાઓ ના બને એના માટે પાંથાવાડામાં તેમ લોકોએ એક મૌન રેલીનું આયોજન તેમજ બાળકીને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યું છે.